गुड मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मैकेनिकल, टुडे टॉपिक ऑफ टाइप्स ऑफ कंप्रेसर। कंप्रेसर इज द मैकेनिकल इक्विपमेंट विच इज यूज्ड टू इंक्रीज द प्रेशर ऑफ एयर बाय रिड्यूसिंग वॉल्यूम they are somehow similar to the pump. Both increase the pressure and both transport the fluid through their pipes. Basically, compressor જે છે એનું કામ શું છે, પ્રેશર જે છે એ વધારવાનું કામ છે, બરાબર છે, અને જે વોલ્યુમ જે છે એ ઘટશે, બરાબર છે, પ્રેશર વધશે અને વોલ્યુમ ઘટશે, બરાબર છે। एर कम्प्रेशर नी वात करेली छे तो एर कम्प्रेशर जे छे एक तमारू जे प्रेशर हशे वधारशे, वॉल्यूम घटाड़शे। ओके, कम्प्रेशर एर ने कम्प्रेस करवानुं काम करशे। एर कम्प्रेशर छे तो एर ने कम्प्रेस करे, जो नी जग्याए गैस कम्प्रेशर होय तो शुं करे, गैस ने कम्प्रेस करे। ओके ओके, टाइप्स ऑफ कम्प्रेशर तो एनुं क्लासिफिकेशन जुए तो पॉजिटिव डिस्प्लेसमेंट एंड डायनेमिक बे कैटेगरी में क्लासिफाय थाय छे। एक छे पॉजिटिव डिस्प्लेसमेंट अने बीजू छे डायनेमिक कैटेगरी। ओके, पॉजिटिव डिस्प्लेसमेंट नी अंदर रेसिप्रोकेटिंग अने रोटरी। रेसिप्रोकेटिंग में सिंगल एक्टिंग, डबल एक्टिंग अने डायफ्राम। रोटरी नी अंदर लॉब टाइप, स्क्रू टाइप, वेन टाइप, लिक्विड रिंग अने स्क्रॉल। ओके, डायनेमिक नी अंदर सेंट्रीफ्यूगल अने एक्सियल। ओके, क्लासिफिकेशन बहुज इम्पोर्टंट छे, एक्जाम में वारंवार पूछाय छे। जीटीयू में आईएमपी कही शकाय, तैयार करी नाखो आ क्वेश्चन। ओके, अगाउ आपणे लेक्चर लीधेला छे एमां आपणे ऑलरेडी आ वस्तु डिस्कस करेली छे, पण थोड़ू रिपीट थशे, पण आगळना टॉपिक नवा छे जे आ पीपीटी में आपणे समावेश करी लीधेलो छे। હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર શું છે, કેમનું કાર્ય કરે છે। ઓકે, ધ કોમ્પ્રેસર વિચ કમ્પ્રેસ ધ એર। ઓકે, કમ્પ્રેસરનું કામ શું છે, એરને કમ્પ્રેસ કરવાનું કામ છે, બાય ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ મિકેનિકલ લિંકેજીસ રિડ્યુસિંગ ધ વોલ્યુમ। પ્રેશર વધશે, વોલ્યુમ ઘટશે, આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કમ્પ્રેસરનું મેઇન કામ શું છે, કમ્પ્રેસ કરવાનું। આ એક ફિગર બતાવેલી છે, તમે જોઈ શકો છો। ઓકે, રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, કમ્પ્રેસર યુઝ ધ પિસ્ટન બાય ધ ક્રેન્ક શાફ્ટ, બરાબર છે। ધે કેન બી આઈધર સ્ટેશનરી અર્થા પોર્ટેબલ, ઇટ કેન બી સિંગલ સ્ટેજ, મલ્ટી સ્ટેજ, ઓકે, બંને સ્ટેજમાં તમે યુઝ કરી શકો। ઓકે, બાય ડ્રીવન બાય ધ ઇલેક્ટ્રિક મોટર, બરાબર છે, સાના વડે ચાલશે, ઇલેક્ટ્રિક મોટર વડે ચાલશે અથવા આઈસી એન્જિન વડે ચાલશે, એઝ વેલ એઝ દે આર મેડ ઇન્ટરમિડિયેટ ડ્યુટી। તમે સાયકલમાં હવા પૂરવા માટેનો તમે જોયું હશે કે હવા પૂરવાનું જે હોય એને શું કહેવાય, એર કમ્પ્રેસર કહેવાય, બરાબર છે। તમે આ ફિગર જોઈ રહ્યા છો, આ એની જ ફિગર છે, બરાબર છે। તો એ સાના વડે ચાલશે, મોટર વડે ચાલશે, બરાબર છે, ડ્રીવન બાય મોટર। કેપેસિટી ઓછી હોય એટલે મોટર વડે ચાલે, કેપેસિટી તમારે વધારે હોય, બહુ હેવી પર્પઝ માટે હોય, તેના માટે મિકેનિઝમ હોય, આખું ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ તમે યુઝ કરી શકો એની જગ્યાએ, બરાબર છે। આ પિસ્ટન છેલ્લે સિલિન્ડર અરેન્જમેન્ટ બતાવેલી છે, ઓકે, રેસિપ્રોકેટિંગ મોશન બતાવેલી છે, ઓકે, બધા વાલ ડિઝાઇન વાલ બતાવેલા છે। ઓકે, રેસિપ્રોકેટિંગ ટાઈપ, તો રેસિપ્રોકેટિંગમાં પહેલું છે સિંગલ એક્ટિંગ કમ્પ્રેસર। ઓકે, કમ્પ્રેસર વિચ કમ્પ્રેસ ધ એર ઇન વન ડિરેક્શન ઓનલી, એક જ ડિરેક્શનની અંદર એરને કમ્પ્રેસ કરશે। ઓકે, અને સ્પિન્ડલ કેવો, પિસ્ટન કેવો હશે, સિંગલ પિસ્ટન હશે। ઓકે, ફિગર તમે જોઈ શકો છો, આ પિસ્ટન છે, કનેક્ટિંગ રોડ છે, કનેક્ટિંગ રોડ જે છે એ તમારી ક્રેન્કશાફ્ટ અને
પિસ્ટન જે હોય એને કનેક્ટ કરે અને પાવર જે છે એ ટ્રાન્સમિટ કરશે, બરાબર છે. પછી અહીં ગાડી ક્રેન્કશાફ્ટ છે, ઓકે. જે પ્રમાણે સિંગલ એક્ટિંગ જોયું એ પ્રમાણે ડબલ એક્ટિંગ, ડબલ એક્ટિંગની અંદર શું ડિફરન્સ હશે તો જોઈએ. ઇટ ઇઝ ઓલસો જસ્ટ વન સિલિન્ડર બટ ધ પાઇપ અપ સચ વે દેટ ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ ડિસ્ચાર્જ ફ્લુઇડ ફ્રોમ બોથ એન્ડ, બરાબર છે. હેન્સ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી, તો આના કારણે તમારી એફિશિયન્સી જે છે એ શું થશે, વધશે. શું થશે, વધશે. તમારી એફિશિયન્સી જે છે એની અંદર વધારો થશે ડબલ એક્ટિંગમાં, ઓકે. ફિગર તમે જોઈ શકો છો. હવે છે મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર. મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર ઇઝ સિમ્પલી કોમ્પ્રેસર ઓફ ફ્લુઇડ ટુ ઓર મોર સિલિન્ડર ઇન્સ્ટેડ ઓફ વન સિલિન્ડર. એક કરતાં વધારે સિલિન્ડર હશે, તમે જોઈ શકો છો. એક સિલિન્ડર, બે સિલિન્ડર, ઓકે. એક કરતાં વધારે સિલિન્ડર હશે મલ્ટી સ્ટેજની અંદર, ઓકે. તો તમને પાવર કેવો મળશે, વધારે મળશે. એફિશિયન્સી પણ કેવી હશે, સિંગલ એક્ટિંગ કરતાં વધારે હશે, ઓકે. લેબલ ડાયાગ્રામ આપેલો છે મલ્ટી સ્ટેજનો, તમે જોઈ શકો છો. વાલ ગાર્ડ છે, સિલિન્ડર બતાવેલા છે, ફેધર વાલ છે. વાલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાલ આવે છે, જ્યારે વાલનો ટોપિક આવશે ત્યારે આપણે અગાઉ આગળ ડિસ્કસ કરીશું. છે લો પ્રેશર ડિસ્ચાર્જ છે, ઓઇલ રિઝર્વર છે, ફર્સ્ટ સ્ટેજ છે, ઓકે. એના બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એના પાર્ટ છે, ઓકે. પ્રેશર એઝ પર સ્ટેજીસ ઓફ કોમ્પ્રેસર. સિંગલ સ્ટેજ હશે, અગાઉ આપણે જોયું એ પ્રમાણે સિંગલ સ્ટેજ હશે, તેનું પ્રેશર લેસ ધેન 10 bar, બરાબર છે. 10 bar કરતાં ઓછું હશે, જેથી તેને લો પ્રેશર કહેવામાં આવે છે, બરાબર છે. મલ્ટી સ્ટેજની વાત કરીએ તો એનું પ્રેશર 10 bar કરતાં વધારે હશે, ઓકે. તેને હાઈ પ્રેશર કહેવામાં આવશે, ઓકે. પ્રેશર એઝ પર ધ ફાઇનલ ડિલિવરી ઓફ ગેસ, તેના માટે 10 bar કરતાં ઓછું જે હશે એ લો પ્રેશર હશે. 10-80 હશે એને મીડિયમ પ્રેશર હશે, 80-1000 bar હશે તો એ હાઈ પ્રેશર હશે, ઓકે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર. તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની આપણે વાત કરીએ તો સુટેબલ ફોર હાઈ પ્રેશર રેશિયો. હાઈ પ્રેશર રેશિયા માટે સુટેબલ છે, ઇઝી મેન્ટેનન્સ છે, ઇઝી ઓપરેટ કરી શકાય છે, રિલેટિવલી ચીપ છે, સસ્તા છે, બરાબર છે. ખાસ ઉપયોગ શું છે, જે પ્રેશર હશે એ કેવું હશે, હાઈ હશે. કેવું હશે, હાઈ હશે પ્રેશર. ડિસએડવાન્ટેજ, મશીન મલ્ટીપલ મશીનની જરૂર પડે છે, મેન્ટેનન્સ જે છે એનું પ્રોન છે, સાઉન્ડ જે છે ઘણો વધારે છે, હાઈ આઉટલેટ ટેમ્પરેચર. રેસિપ્રોકેટિંગનો ડિસ્ચાર્જ જે છે એ ઓછો હશે, બરાબર છે. ડિસ્ચાર્જ કેવો હશે, ઓછો હશે. આ ખાસ ધ્યાન રાખવું, રેસિપ્રોકેટિંગનું પ્રેશર કેવું હશે, વધારે હશે, એટલે કે હેડ વધારે હશે, બરાબર છે. હેડ કેવું હશે, વધારે હશે. ડિસ્ચાર્જ કેવો હશે, ઓછો હશે. રોટરી કોમ્પ્રેસર. ધીસ કોમ્પ્રેસર ડઝ નોટ હેવ એની રેસિપ્રોકેટિંગ મોશન, કોઈપણ જાતની રેસિપ્રોકેટિંગ મોશન નહીં હોય. રોટેટિંગ મોશન હશે રેસિપ્રોકેટિંગની જગ્યાએ. સ્ક્રોલ વેન એ બધા રોટરી કોમ્પ્રેસર છે, તેમાં આપણે પહેલાં જોઈએ સ્ક્રુ કોમ્પ્રેસર. તો સ્ક્રુ કોમ્પ્રેસર જે છે, ટાઈપ ઓફ ગેસ કોમ્પ્રેસર, કયા પ્રકારનું કોમ્પ્રેસર છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનું કોમ્પ્રેસર છે. યુઝડ ઇન પ્લેસ ઓફ પિસ્ટન કોમ્પ્રેસર વેર ધ રેન્જ વોલ્યુમ ઓફ એર કોમ્પ્રેસર નીડેડ વિથ ઓર વિધાઉટ ઇન્ટરમિડિયન્ટ્સ. ઇટ ઇઝ પેર ઓફ હેલિકલ રોટર વેર ઇઝ ટ્રેપ એર ઇન ધ રોટર રોટેટ ધ સિલિન્ડર ઇઝ મેલ રોટર ફિમેલ રોટર આર બીંગ બિલ્ટ ઇનસાઇડ ધ સિલિન્ડર, ઓકે. બેઝિકલી તમારે લાર્જ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન હશે ત્યારે સ્ક્રૂ કોમ્પ્રેસર યુઝ થશે, અને ખાસ કરીને કન્સ્ટ્રક્શન એરિયાની અંદર યુઝ થશે, બરાબર છે. જ્યારે કન્ટિન્યુઅસ સપ્લાય હશે ત્યારે યુઝ થશે, ઇન્ડસ્ટ્રીયલ માટે યુઝ થશે, ઓકે. ફિગર જોઈ રહ્યા છો સ્ક્રુ કોમ્પ્રેસરની. એન્ટી ફ્રિક્શન રોલર બેરિંગ યુઝ થશે એમાં.
રોટર્સ યુઝ થશે, કુલિંગ જેકેટ્સ, શાફ્ટ સીલ, ટાઈમિંગ ગિયર. ઓકે, બીજો પ્રકાર છે સ્ક્રોલ અથવા સ્પાઇરલ કોમ્પ્રેસર, બંને એક જ છે. સ્ક્રોલ કોમ્પ્રેસર હેઝ વન ફિક્સ સ્ક્રોલ વિચ રિમેન્સ સ્ટેશનરી. કેવું હશે? સ્ટેશનરી હશે ઓલ ધ ટાઈમ વેન વિથ અનધર ઓર્બિટિંગ સ્ક્રોલ વિચ રોટેટ ટોર્ડ ધ યુઝ ઓફ સ્વિંગ લિંક. વેન ધીસ હેપન ધ પોકેટ્સ ઓફ ધ એર આર પુશ્ડ સ્લોલી ટુ ધ સેન્ટર ઓફ સ્ક્રોલ ડ્યુ ટુ ધ મોમેન્ટ ઓફ રોટેટિંગ સ્ક્રોલ કોઝિંગ ધ રિડક્શન ઓફ વોલ્યુમ હેન્સ ઇન્ક્રીઝ ધ પ્રેશર. એટલે કે અલ્ટિમેટલી એ જ વાત થઈ, પ્રેશર વધશે, વોલ્યુમ ઘટશે કોમ્પ્રેસરનું ફંક્શન. અને આ ફિગર તમે જોઈ શકો છો, સ્ક્રોલ કોમ્પ્રેસરની ફિગર છે. ઓકે, સ્ક્રોલ કોમ્પ્રેસરનો વર્કિંગ પ્રિન્સિપલની ફિગર બતાવેલી છે. સ્ક્રોલ એટલે વન ટાઈપ ઓફ સ્પાઇરલ પ્રકારનું કન્સ્ટ્રક્શન હશે. ઓકે, આ સ્ટેજ વન, સ્ટેજ ટુ કોમ્પ્રેસરને બધા સ્ટેજ એના આપેલા છે. ઓકે, 1, 2, 3, 4. ઓકે, વેન ટાઈપ કોમ્પ્રેસર. વેન ટાઈપ કોમ્પ્રેસરની વાત કરીએ તો નંબર ઓફ બ્લેડ્સ ઇન્સર્ટેડ રેડિયલ સ્લોટની અંદર હશે. ઓકે, એન્ડ ધ રોટર ટર્ન્સ બ્લેડ સ્લાઇડ ઇન આઉટ ઓફ સ્લોટ કીપિંગ કોન્ટેક્ટ વિથ ધ આઉટર વોલ ઓફ હાઉસિંગ. સિરીઝ ઓફ ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ વોલ્યુમ ક્રિએટ બાય ધ રોટેટિંગ બ્લેડ. વોલ્યુમ વધારવાની અને ઘટાડવાની જે ક્રિયા જે છે એ રોટેટિંગ બ્લેડ વડે થશે. દે કેન બી આઈધર સ્ટેશનરી પણ હોઈ શકે છે, પોર્ટેબલ પણ હોઈ શકે છે, કેન બી સિંગલ સ્ટેજ અથવા મલ્ટી સ્ટેજ પણ હોઈ શકે છે, અથવા ઇલેક્ટ્રિક મોટર અથવા આઈસી એન્જિન પણથી રન થઈ શકે છે. પ્રેશરની વાત કરીએ તો ડ્રાય વિન જે હશે એનું પ્રેશર જે છે એ 2 bar 29 PSI જેટલું હશે, જેને લો પ્રેશર કહેવાશે. મટીરિયલ મોમેન્ટની વાત કરીએ તો ઓઇલ ઇન્જેક્ટર મશીનની વાત કરીએ તો એમાં વેલ્યુમેટ્રિક એફિશિયન્સી જે છે એનું 13 bar 190 PSI. PSI જે છે પ્રેશરનો માનાંક જ છે. ઓકે, સિંગલ સ્ટેજ ધ વેન કોમ્પ્રેસર ઇઝ કમ્પેરેટિવલી ક્વાઇટર ઓપરેશન. એમાં ઘણા ઓછા ઓપરેશન હશે વેન ટાઈપની અંદર. ઓકે, અને એફિશિયન્સી જે છે એ 90% હશે. કઈ એફિશિયન્સી? તો મેકેનિકલ એફિશિયન્સી. કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો, ઇનલેટ આઉટલેટ કેસિંગ છે, રોટર છે. આ જે તમે જોઈ રહ્યા છો એ રોટર છે, આ જે રેડ કલરનું જોઈ રહ્યા છો એ વેન છે. ઓકે, રોટોડાયનેમિક કોમ્પ્રેસર. કોમ્પ્રેશન ઇઝ કેરી આઉટ રોટેટિંગ એલિમેન્ટ વિચ ઇઝ ઇમ્પોર્ટિંગ ધ વેલોસિટી ઓફ ફ્લોઇંગ એર ગેસ એન્ડ હેન્સ ડેવલપ્ડ ડિઝાયર પ્રેશર. કમ્પ્રેશન ઇઝ અચીવ બાય ધ ડાયનેમિક એક્શન. કેવું એક્શન હશે? ડાયનેમિક એક્શન હશે. બે પાર્ટ છે, સેન્ટ્રીફ્યુગલ અને એક્સિયલ કોમ્પ્રેસર. રોટોડાયનેમિક કોમ્પ્રેશનની અંદર સેન્ટ્રીફ્યુગલ અને એક્સિયલ કોમ્પ્રેસર આવશે. સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જોઈએ, દે આર યુઝડ એઝ અ રોટેટિંગ ડિસ્ક ઇમ્પેલર ઇન શેપ્ડ હાઉસિંગ ઓફ ફોર્સ ધ ગેસ ટુ ધ રીમ ઓફ ઇમ્પેલર, ઇન્ક્રીઝ ધ વેલોસિટી. ડિફ્યુઝર એન્ડ ડાયવર્ઝન ડક્ટ કન્વર્ટ ધ વેલોસિટી. ઓકે, ડિફ્યુઝર ડાયવર્ઝન ડક્ટ. ડિફ્યુઝર એટલે ઓપોઝિટ ઓફ નોઝલ. ઓકે, ડિફ્યુઝરનું મેઇન ફંક્શન શું છે? તો ડિફ્યુઝરનું મેઇન ફંક્શન શું છે? વેલોસિટી ઘટાડશે, પ્રેશર વધારશે. બરાબર છે. એપ્લિકેશન શું છે એની? તો યુઝ ટુ સ્ટેશનરી સર્વિસ, ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ રિફાઇનરી છે, કેમિકલ્સ એન્ડ નેચરલ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ છે, ગેસ ટર્બાઇન એન્જિન છે, સુપરચાર્જર, ટર્બોચાર્જર, એ બધામાં યુઝ થશે. સુપરચાર્જર શું કરશે આઈસી એન્જિન અંદર? તો સુપરચાર્જર જે છે એ તમારો એરનો જે ફ્લો જે છે એ વધારી દેશે. બરાબર છે, એનું ફંક્શન છે. પ્રેશરની વાત કરીએ તો their application can be from 100 horsepower, એટલે કે 75 kW to 1000 of horsepower. The multiple staging achieved a high output pressure. તમને મળશે તકરીબન તમને 10,000 PSI જેટલું પ્રેશર મળશે. સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેશનની ફિગર જોઈ રહ્યા છો. ડિસ્ચાર્જ પોર્ટ છે, ડિફ્યુઝર છે, ડિફ્યુઝર નોઝલનું ઓપોઝિટ. ઓકે, સક્શન સાઇડ છે, કેસિંગ છે, આ જે દેખાય છે આખું એ કેસિંગ છે, ઇમ્પેલર છે. ઓકે,
એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર, એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર એ કયા પ્રકારનું છે? ડાયનેમિક પ્રકારનું જ છે, બરાબર છે. અને એમાં ખાસ ધ્યાન રાખજો, જે બ્લેડ વપરાશે એરોફોઇલ પ્રકારની બ્લેડ વપરાશે, યુઝ ધ હાઈ રેટ ઓફ કોમ્પ્રેસ. બેઝિકલી જે રોટોડાયનેમિક જે છે એની અંદર શું હશે? ડિસ્ચાર્જ વધારે હશે, પ્રેશર ઓછું હશે, એટલે કે હેડ ઓછું હશે, બરાબર છે. ધ્યાન રાખજો, એફિશિયન્સી જે છે એ કેટલી છે? 90% એફિશિયન્સી છે. એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર તમે જોઈ રહ્યા છો, અથવા એને ટર્બાઇન પણ કહી શકાય છે. કમ્બક્શન ચેમ્બર છે, શાફ્ટ છે, ટર્બાઇન છે, નોઝલ છે. કમ્પ્રેસર, નોઝલ એક નવો ટોપિક આવ્યો. તો નોઝલ એટલે શું? આ ટાઈપની નોઝલ હોય, બરાબર છે. તો નોઝલ આ જે છે એને નોઝલ કહેવાય, એનું ઓપોઝિટ હોય તો ડિફ્યુઝર. નોઝલનું મેઇન ફંક્શન શું છે? તો નોઝલ પ્રેશરમાં ઘટાડો કરશે અને વેલોસિટી, કાઇનેમેટિક વેલોસિટીમાં વધારો કરશે, બરાબર છે. જ્યારે ડિફ્યુઝર, તો ડિફ્યુઝર પ્રેશરમાં ઘટાડો કરશે, કાઇનેમેટિક વેલોસિટીમાં, સોરી, ડિફ્યુઝર પ્રેશરમાં વધારો કરશે, પ્રેશરમાં વધારો કરશે ડિફ્યુઝર, અને વેલોસિટીમાં ઘટાડો કરશે. આ સાથે આપણે આજનો આ ટોપિક પૂરો કરીએ છીએ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.